ગુજરાતમાં કોરોના કેસ ઘટતા રાજ્ય સરકારે શાળા શરૂ કરવાનો નિર્ણય લીધો હતો, જેના અનુસંધાને આજરોજ ગુજરાતની તમામ શાળાઓ શરૂ થઈ છે. આજથી રાજ્યમાં ધોરણ 1 થી લઈ ધોરણ 12 સુધીની તમામ વિદ્યાર્થીઓ માટે શાળાઓમાં ઓફલાઈન શિક્ષણની શરૂઆત કરવામાં આવી છે. સરકારની કોરોના ગાઈડલાઈન સાથે આજે 2 વર્ષ બાદ રાજ્યની તમામ શાળાઓ શરૂ થઈ છે. અમદાવાદમાંની શાળાઓમાં પણ વિદ્યાર્થીઓ ઓફલાઈન અભ્યાસ માટે પહોંચ્યા હતા. આજથી ફરી એકવાર શિક્ષણ જગતમાં ઓફલાઈન શિક્ષણની શરૂઆત થઈ છે, ત્યારે મહત્વપૂર્ણ છે કે વિદ્યાર્થીઓની હાજરી ફરી એકવાર શાળામાં જોવા મળી રહી છે. આપ જોઈ રહ્યા છો કે જે રીતે આજથી શિક્ષણ જગતની અંદર એક નવો સૂર્યોદય થયો છે, જેમાં તમામ વર્ગોના જે સ્કૂલ છે તેની અંદર 1 ધોરણથી લઈ અને 12 ધોરણ સુધી તમામ વર્ગોને આજથી ઓફલાઈન શરૂ કરવામાં આવે છે. રાજ્ય સરકારની સૂચના દ્વારા જે રીતે કોરોના વાયરસના કેસમાં ઘટાડો થયો છે તેને લઈને આજથી આ નિર્ણય લેવામાં આવ્યો છે અને તમામ વર્ગોને ઓફલાઈન શિક્ષણમાં સમાવેશ કરવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે એક તરફ ક્યાંક ને ક્યાંક નાના બાળકોને લઈને વાલીઓમાં ભય જોવા મળે છે, ત્યારે વાલીઓ જ્યારે બાળકોને લઈને આવે છે ત્યારે તેની અંદર આજે તમામ SOPનું પાલન કરવામાં આવે છે અને વાલીઓના સંમતિપત્ર પણ લેવામાં આવે છે. ત્યારે સીધા જ વાલી સાથે આપણે વાત કરીએ કે વાલીઓનું શું કહેવું છે. શું નામ છે આપનું? સાહેબ મહેશ. મહેશ, મહેશભાઈ, જે રીતે આજે આપણે બાળકને લઈને આવ્યો છો કોરોના વાયરસ પછી હવે આજથી ઓફલાઈન શિક્ષણની શરૂઆત થઈ છે, કેવું ફીલ કરો છો? ક્યાંક ડર લાગે છે? બહુ સારું લાગે છે સાહેબ, ચાલો થી એમાં કોઈ ફીલ નથી લાગતું, ડર નથી. 1 થી 5 ધોરણના વર્ગો જે ચાલુ હતા તે વર્ગો પણ હવે ઓફલાઈન કરવામાં આવ્યા છે અને શિક્ષણની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે સીધા જ આપણે વાત કરીએ સ્કૂલના પ્રિન્સિપાલ સાથે કે તેમનું આ બાબતે શું કહેવું છે. પણ એ સાહેબ, આજથી શિક્ષણ જગતમાં નવો સૂર્યોદય થયો છે, તમામ વર્ગોને ઓફલાઈન શરૂ કરવામાં આવે છે રાજ્ય સરકાર દ્વારા, શું કહેશો? આજે શિક્ષણ જગત માટે સુવર્ણ દિવસ તરીકે હું ઓળખાવીશ, કારણ કે બાલમંદિરથી 12મા ધોરણ સુધીનું સંપૂર્ણ શિક્ષણ ઓફલાઈન શિક્ષણ તરીકે આજથી શરૂ થાય છે. પરિણામ સ્વરૂપે માં સરસ્વતીનું શિક્ષણ ધામ આજથી ફરી એક વખત કોરોનાના પહેલી, બીજી અને ત્રીજી લહેર પછી ધમધમતું થયું. પંડ્યા સાહેબ, જેમણે જણાવ્યું કે આજથી જે રીતે ઓફલાઈન વર્ગોની શરૂઆત થઈ છે, મહત્વપૂર્ણ છે કે અત્યાર સુધી 1 થી 5 ધોરણ સુધી ઓનલાઈન શિક્ષણ ચાલુ હતું, પરંતુ હવે તમામે તમામ 1 થી 12 ધોરણના વર્ગોને ઓફલાઈન શરૂ કરવામાં. કેમેરામેન રાહુલ જાદવ સાથે વિશાલ મહેતા, મંતવી ન્યૂઝ, અમદાવાદ.